નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણેશ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જે છે ગયા અઠવાડિયે અલગ અલગ પ્રકારની મુખ્ય પરીક્ષાની સિરીઝ ચલાવી, જેમાં બે આપણે જે છે એ પત્રો લખ્યા હતા, બે આપણે રિપોર્ટ લખ્યા હતા, એક એસે લખ્યો હતો, એક જીએસનો ક્વેશ્ચન અને ધેન આપણે પાછો બીજો જીએસનો ક્વેશ્ચન. તો 7 દિવસ સુધીના જે શેડ્યુલ ચાલ્યું હતું એમાં ઓલમોસ્ટ 2000 કરતા વધારે વ્યક્તિઓ જે છે એ મુખ્ય પરીક્ષાની સિરીઝમાં જોડાઈ ગયા છે. આવી જ જો છે એ આપ કોઈ તૈયારી કરવા ઈચ્છતા હોય દોસ્તો, કે તમારામાંથી કોઈ ભાઈ બહેન જીપીએસસી એસટીઆઈ ડીવાયએસઓની અથવા તો સીસી ગ્રુપ એ અથવા તો પીએસઆઈ પેપર નંબર 2ની તૈયારી કરતા હોય, તો સ્પેશિયલી તમારા માટે જે છે એ 29 એપ્રિલ મતલબ આજેથી લઈ અને 5 મે સુધી આખા અઠવાડિયાનું શેડ્યુલ સ્પેશિયલી મુખ્ય પરીક્ષા માટેનું જે છે મેં આપેલું છે. આપ જોઈ શકો છો દોસ્તો, 29 તારીખ એટલે કે આજે બંધારણના જે છે એ તમને પ્રશ્નો સોલ્વ કરવામાં આવશે. આ પ્રશ્ન સવારે 9 વાગ્યાના ટકોરે જે છે એ ટેલિગ્રામ ચેનલ કણેક ગાઈડન્સમાં જે છે એ આપણે આપી દીધેલા હોય છે, અને એનો જ આઈડિયલ આન્સર કેવો હોય એ સાંજે 9 વાગે કણેક ગાઈડન્સ જ યુટ્યુબ ચેનલમાં જે છે હું આપને સોલ્વ કરાવી દઉં છું. હા, આપ જો નવા હોય અને તમારે પણ આવી જ રીતે આપની સફળતા જે છે એને ઈચ્છવી હોય અથવા તો સફળતા પ્રાપ્ત કરવી હોય, તો તમે આ એક મોબાઈલ નંબર જે છે આમાં તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી જોઈન્ટ લખી મોકલી આપો વોટ્સઅપમાં, તો જેથી કરીને તમને રોજ સવારે જે છે અપડેટ હું આપી દઈશ. ચલો તો જોઈએ દોસ્તો કે આજે જે બંધારણના 2 પ્રશ્ન મેં તમને સવારે આપ્યા હતા. પહેલો ક્વેશ્ચન છે એજીઆઈ મતલબ કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, મહાન્યાયવાદી ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકાર અને વકીલ હોય છે તેની ચર્ચા કરો. આવો જ બીજો ક્વેશ્ચન છે, પણ પહેલા આપણે પહેલા ક્વેશ્ચન જે છે એ તમે બધા જ મિત્રો લખી રાખ્યો હશે, તો પહેલા ક્વેશ્ચનનો આઈડિયલ આન્સર શું હોઈ શકે તેની આપણે થોડીક બેઝિક જે છે એ ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ જે છે દોસ્તો, એજીઆઈ મહાન્યાયવાદી એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકાર હોય છે અને વકીલ હોય છે તેની ચર્ચા કરવાની થાય છે. તો પહેલા તો તમને હું બેઝિક એ કહી દઉં છું દોસ્તો કે ભાઈ આ એજીઆઈ છે એ એજીઆઈ નામના જે પદાધિકારી છે એની તમામ પ્રકારની જોગવાઈ અનુચ્છેદ 76માં લખેલી છે. આ એજીઆઈ જે છે એમના કાર્યો શું હોય, તો કે એજીઆઈ નામનો વ્યક્તિ જે છે એ એક તો કોઈ પણ કોર્ટમાં ભારત સરકારના પક્ષકાર બની શકે, બીજું આમનું કાર્ય શું હોય તો કે રાષ્ટ્રપતિ મહોદયને કાયદા બાબતની સલાહ આપી શકે, ત્રીજું કામ શું હોય તો કે ભાઈ સંસદની કાર્યવાહી એટલે કે ચર્ચામાં ભાગ લઈ શકે, મતદાન કરી શકતા નથી. તો તમને થાય કે સર આ જે એજીઆઈ છે એ એજીઆઈ ની લાયકાત શું હોય, એજીઆઈ ની લાયકાતમાં 5 વર્ષ હાઈકોર્ટમાં એ જજ હોવા જોઈએ અથવા તો 10 વર્ષ હાઈકોર્ટમાં જ એ વકીલાત કરતા હોવા જોઈએ, આ એમની લાયકાત થઈ ગઈ. બીજું કે જે આ એજીઆઈ છે દોસ્તો, કે એજીઆઈ ને મદદ કરનાર કોણ હોય છે, તો કે એજીઆઈ ને મદદ કરનાર વ્યક્તિ છે એમના 2નું નામ છે શું, તો કે ભાઈ એકનું નામ છે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા અને બીજાનું નામ છે એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. આ પદ ઉપર જે છે એ કોઈ એક જ વ્યક્તિ રહેશે, એટલે કે પેલા હતા તેનું નામ હતું સી કે દફતરી, અત્યારે છે એનું નામ છે તુષાર મહેતા. આમાં તો ઘણા બધા વ્યક્તિઓ હોય છે. બીજી બાબત યાદ રાખવાની દોસ્તો કે આ બંને જે છે એ 3 વર્ષ માટે આવે છે, સોલિસિટર જનરલ એડિશનલ સોલિસિટર જનરલ 3 વર્ષ માટે આવે છે, આમના માટે જે છે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસારે પદ પર રહી શકે છે. ત્રીજી વસ્તુ યાદ રાખશું કે એજીઆઈ કોઈ પણ પ્રકારની જે છે એ જાહેર સેવકની જે છે એ વ્યાખ્યામાં નથી આવતું, એટલે એજીઆઈ જે છે એમની ઓફિસમાં આરટીઆઈ ન થઈ શકે. આ જાહેર વહીવટનો પ્રશ્ન કહેવાય જો આ પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો. એનાથી વિશેષ પણ તમારે યાદ રાખવાનું થાય છે કે એજીઆઈ છે એ લો ઓફિસર કહેવાય, આપણા દેશના પહેલા કાયદા અધિકારી કહેવાય, એટલે એ કામ કરે છે લો ઓફિસર રૂલ 1987 અંતર્ગત. ચલો આ બેઝિક વાત કરી દીધી મેં તમને, હે હવે તમારે આ જ બાબતનો જે છે આ પ્રીવિયસ ક્વેશ્ચન મેં તમને જે આપેલો છે એ પ્રીવિયસ ક્વેશ્ચન તમારે આ લખી દેવાનું થશે, આપે લખ્યું બી હશે. ચલો તો આપણે જોઈ લઈએ શું આનો આઈડિયલ આન્સર. આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો આપ પાડી શકો, એ જે એ પતી ગયું. અહીંયા તમારે યાદ રાખવું હોય તો રાખી શકાય કે આવા પદે ફર્સ્ટ વ્યક્તિ હતા તો એમસી સેતલવાડ હતા અને અત્યારે છે એનું નામ છે વેંકટ રામાણી સાહેબ.
ઓકે ચલો તો આગળ વધીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 76 યાદ રાખી દેવાનું થાય. પેલા ઇન્ટ્રોડક્શન, મેં તમને ત્રણ કોન્સેપ્ટ આપ્યા છે મેન્સ લખવા માટે. એક તો ઇન્ટ્રોડક્શન, મેઇન ક્લોઝ અને કન્ક્લુઝન, આઈએમસી. આ ત્રણ ભૂલવાનું થતું નથી. આ આપેલા છે કોણ? તો કે કણિત ગાઈડન્સ છે, આ યાદ રાખજો. પેલું શું હોવું જોઈએ? ઇન્ટ્રોડક્શન. બીજું શું હોવું જોઈએ ભાઈ? મેન્સ. અને ત્રીજું શું આવવું જોઈએ? તમારું કન્ક્લુઝન હોવું જોઈએ. આ કોઈ પણ પરીક્ષા જે છે એને યાદ રાખવા માટેનો જે છે આ ગુરુ મંત્ર છે. ઓકે, તો ભારતીય બંધારણના અનુચ્છેદ 76 અંતર્ગત ભારતના મહાન્યાયવાદીના સંબંધમાં જોગવાઈ કરેલી છે. પેલા તમારે બેઝિક જણાવી દેવાનું થાય છે ઇન્ટ્રોડક્શનમાં કે ભાઈ એજીઆઈ જે છે એનું પદની જોગવાઈ ક્યાં આપી છે. આપે લખી દીધી, જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બીજી વસ્તુ, તમે જે છે એ જોગવાઈ લખી તો એ બી જણાવવું પડશે કે જોગવાઈ ક્યાંક છે. યસ, 74 નંબરમાં નિમણૂક કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ દ્વારા. ત્રીજી, જે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર પદ પર રહી શકે છે. મેં તમને હમણાં જ અગાઉ કીધું ને કે અહીંયા જે છે મેં તમને વાત કરતો હતો કે આ બંને પદ જે છે કેટલા? તો કે 3 વર્ષ માટે. જ્યારે આ જે છે એ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર પદ ઉપર રહેશે. ઓકે, એમની કોઈ, આપણે નથી કહેતા 5 વર્ષ 6 વર્ષ એવી કોઈ પણ પ્રકારની ટર્મ ના હોય. ચલો, આ પદ પર એવા વ્યક્તિ હોવા જોઈએ કે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક માટેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ સમકક્ષ આવો શબ્દ ઉમેરાય તો આપણા માટે જે છે એ જે લોકો મેન્સ ચેક કરે છે એમના માટે ખૂબ જ સારું રહેશે. તો આ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું દોસ્તો, કે આપણે ત્યાં એજીઆઈ જે છે એની, એક તો તમે પદની વાત કરી દીધી કે એજીઆઈના વ્યક્તિ 76 નંબરના પદમાં છે, રાષ્ટ્રપતિ તેમની નિમણૂક કરે છે, રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર તે પદ પર રહે છે, અને એની લાયકાત કોની છે? તો કે સુપ્રીમ કોર્ટના જે છે એ જજ બનવાની લાયકાત હોય એવી જ એમની લાયકાત હોય. અહીંયા આપણે જો વાત કરી દીધી છે, આ સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત થઈ ગઈ. ઓકે, આગળ વધો. આગળ શું કીધું છે કે ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકારના રૂપમાં તેમના કર્તવ્ય નિમ્નલિખિત મુજબના છે. અહીંયા તમે એવું પણ લખી શકો નીચે મુજબના છે, પણ એ થોડો ટ્રેડિશનલ શબ્દ થઈ જાય એટલે આપણે ત્યાં શબ્દ સ્પેશિયલી વાપર્યો છે નિમ્નલિખિત. તેમના કર્તવ્ય, અહીંયા તમે એમની ફરજ પણ લખી શકો, તેમનું કામ બી લખી શકો, હે ને, તેમના જે છે એ કામની શરતો પણ લખી શકો, પણ તો કર્તવ્ય લખો તો થોડુંક આપણા જે છે આન્સરમાં 4 ચાંદ લાગી જશે. બુલેટ જે છે આપ મૂકી દો તો સારી વસ્તુ છે કે કાનૂની બાબતમાં ભારત સરકારને સલાહ આપે છે જે રાષ્ટ્રપતિ દ્વારા સંદર્ભિત કરવામાં આવેલી છે. મતલબ કે ભારત દેશ છે એ કોના નામે ચાલે છે? તો કે રાષ્ટ્રપતિના નામે ચાલે છે. ભારત સરકારના નિયમો કોણ બનાવે છે? તો કે અનુચ્છેદ 77 પ્રમાણે રાષ્ટ્રપતિ બનાવે છે. ભારત સરકારના નિયમોની વાત થાય તો આર્ટિકલ 76 આવશે, પણ એ ચલાવે છે કોણ? તો કે દેશના પીએમ ચલાવે છે. તો ભારત દેશમાં કોઈ કાનૂની બાબતમાં સલાહ જોતી હોય તો એ એજીઆઈ આપશે, પણ એના માટે થઈ રેફરન્સ કોણ આપશે? તો કે ભાઈ એ રાષ્ટ્રપતિ આપશે. બીજું કે રાષ્ટ્રપતિ દ્વારા તેમને સોંપવામાં આવેલ એક કાનૂની સ્વરૂપમાં કે અન્ય કર્તવ્યનું પણ નિર્વાહન કરવું જોઈએ. અગેન એક સારો શબ્દ આપ્યો દોસ્તો, કર્તવ્ય તો અગાઉ આપી દીધું, નિર્વાહન એટલે કે પોતાની ફરજ, પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ. ત્રીજું, બંધારણ અથવા અન્ય કાનૂની કાર્યહનનું નિર્વહન કરવું જોઈએ. આ શું થયું દોસ્તો? એમના સલાહકારના રૂપમાં કામ થયા. ઘણા ઉમેદવારો દોસ્તો અહીંયાથી આ બેઠે બેઠું લખી નાખે, એવું નહીં કરવાનું. કારણ કે દોસ્તો જે છે એ આપણે યાદ એ રાખશું કે જે મેં તમને કીધું છું કે આ મેઇન એમાં પણ સબ ટાઇટલ 1 અને સબ ટાઇટલ 2 હોવું જોઈએ. આ સબ ટાઇટલ જે છે એ 1 થઈ ગયું. હવે સબ ટાઇટલ 2 સમજો કે મહાન્યાયવાદી દેશના પ્રથમ કાયદા અધિકારી હોય છે અને ભારત સરકારના વકીલના રૂપમાં કાર્ય કરે છે. 1950 એક અધિસૂચનાથી રાષ્ટ્રપતિ દ્વારા તેમને નિમ્નલિખિત કર્તવ્ય સોંપવામાં આવ્યા છે. તો પેપર સેટરને ખબર પડી ગઈ કે 1950માં જે છે એમને નિમ્નલિખિત કાર્યો આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં ભારત સરકાર વખતે ઉપસ્થિત રહી શકે. બંધારણના અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે. આ કર્તવ્યની સાથે સાથે તેઓ ભારતની કોઈ પણ કોર્ટમાં સુનાવણીનો અધિકાર ધરાવે છે. તેમને તમામ વિશેષ અધિકાર અને લાભ પ્રાપ્ત થાય જે એક સાંસદ જેવા હોય છે. તો અહીંયા તમારો પ્રિલિમનો ક્વેશ્ચન પણ બની ગયો કે એજીઆઈને
કોની સમકક્ષ તમામ પ્રકારના હક હિસ્સા અને અધિકાર પ્રાપ્ત થાય છે? તો આપ ત્યાં લખી દો દોસ્તો સાંસદ. ઓકે, હવે આ કર્તવ્યની સાથે સાથે તેઓ ભારતના કોઈ પણ કોર્ટમાં સુનાવણીનો અધિકાર, તેમને તમામ સત્તા અને લાભ પ્રાપ્ત થાય છે જે એક સાંસદ સભ્યને મળતા હોય. બસ ધેટ્સ ઇટ. તમારો દોસ્તો 5 માર્કનો ક્વેશ્ચન હોય તો આમાંથી તમને 4 માર્ક મળી ગયા. શું તમે આવો ક્વેશ્ચન લખ્યો હતો કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવી દેવું દોસ્તો. આવો ક્વેશ્ચન લખ્યો હતો? લખ્યો હોય તો એ જણાવજો, ના લખ્યો હોય તો કોઈ વાંધો નથી, મેં તમને આઈડિયલ આન્સર આપી દીધો હે ને. મારું તમને જે છે એ દોસ્તો એક અલગ અલગ પ્રકારના હેતુઓ જેવું રાખીને બેઠો છું. એ હેતુઓમાંથી દોસ્તો એક વસ્તુ છે કે 100 જેટલા જે છે તમને જીએસ ના ક્વેશ્ચન, 100 જેટલા પત્રો, 100 જેટલા જે છે એ રિપોર્ટ રાઇટિંગ અને 100 જેટલા તમારા એસે, આ તમને કરાવી દઉં એક્ઝામ પહેલા, જેથી કરીને તમે કોઈ સીસીઈ ની એક્ઝામ આપવા જતા હોય તો પણ કઈ વાંધો ના આવે. અને એની સામે તમે જે છે એ કોઈ પણ પ્રકારની પીએસઆઈ અને પેપર નંબર 2 આપવા જતા હોય તો પણ તમને આ એસે રિપોર્ટમાં તમને કોઈ ઇસ્યુ ના આવે. ઓકે, આગળ જોઈએ. પરંતુ મહાન્યાયવાદી સરકારના પૂર્ણકાલીન અધિવ્યક્તા નથી ઓળખતા, કારણ કે તેઓ તમામ સરકારી કર્મચારીઓની શ્રેણીમાં નથી આવતા. આ વસ્તુ તમારા માટે મેન્ડેટરી છે. મેં તમને કીધું ને કે ભાઈ આ જે એ જાહેર સેવકનું પદ ન હોવાના લીધે ત્યાં આરટીઆઈ ન થઈ શકે હે ને. સરકારી જે છે એ સેવા છે એમાં તો આરટીઆઈ થઈ શકે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આમાં ન થઈ શકે, કારણ કે એ જે છે એ જાહેર સેવકનું કેટેગરીનું પદ નથી. પરંતુ તેઓ ભારત સરકાર વિરુદ્ધ સલાહ આપી શકતા નથી, જેથી મહાન્યાયવાદીના કર્તવ્ય તથા વિશેષ અધિકાર તેમના પર લગાવવામાં આવેલ અમુક પ્રતિબંધની સાથે સાથે ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકાર અને વકીલ કહેવામાં આવે છે. આ તમારું કન્ક્લુઝન થઈ ગયું હે ને. કન્ક્લુઝન તો લખવું જ પડશે, કારણ કે કન્ક્લુઝન નહીં લખો તો ઓલો સીધો જ 1 માર્ક આપી દેશે. ચલો, આટલું આવડશે. પણ હા, જો મેં તમને કીધું હતું કે હું તમને 2 ક્વેશ્ચન હવેથી લખાવીશ, લેટર તો 1-1 જ લખાયો હતો, ક્વેશ્ચન જે છે એ રોજના 2 લખાવવામાં આવશે. ઓકે, ચલો આગળ વધીએ. બીજું આપણો બીજો ક્વેશ્ચન શું હતો દોસ્તો? અર્ધ ન્યાયિક સંસ્થા શું છે, તેની ઉપયોગિતા ઉદાહરણ સાથે સમજાવો, આ સંસ્થાની મર્યાદાઓ પણ ચર્ચા કરવાની વાત થાય છે. પહેલો ક્વેશ્ચન આપણે જોઈ લીધો છે, હવે આ બીજો ક્વેશ્ચનને આપણે જોવાનો થાય છે. ઓકે, એની પહેલા જો આપ લોકો સીસી ની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું હોય, સીસી મેન્સ, તો સીસી મેન્સ ગ્રુપ એ ગ્રુપ બી ની સ્પેશિયલ બેચ જે છે એ આપણે રાખેલી છે. પરીક્ષાનું આયોજન થાય એ પહેલા આપણે 100 જેટલા પત્ર લખી દેશું, 100 જેટલા ચર્ચા, 100 જેટલા નિબંધ અને 100 જેટલા જનરલ સ્ટડીઝના જે છે અલગ અલગ પ્રકારના તમારા ક્વેશ્ચન. આમાં જો છે એ તમને તમે પીએસઆઈની પણ બેચ લઈ શકો દોસ્તો. પીએસઆઈમાં પણ તમારું પેપર નંબર 1 અને પેપર નંબર 2 બંને આવરી લેવામાં આવશે, જેમાં તમને ડિસ્ક્રિપ્ટિવ યાની કે મેન્સનું ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ તો શીખવાડીશ, સાથે સાથે જે છે એ પ્રિલિમ પણ શીખવાડીશ. હા, આ બેચ તમારે લેવી હોય તો તમારે તમારા પ્લે સ્ટોરમાં કણેદ ગાઈડન્સ જે છે એ સર્ચ કરાવવાનું છે, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યાર પછી લોગિન કરવાનું છે, અને લોગિન થયા બાદ સીસી મેન્સ કોર્સ છે જે 4600 રૂપિયાનો છે અને એમાં 1600 રૂપિયા જે છે તમને ડિસ્કાઉન્ટ આપું છું, એટલે 3000 રૂપિયામાં એ કોર્સ પડશે. સાથે સાથે જીસીઆરટી ધોરણ 6-10 લેક્ચર તો ફ્રી જ મળશે હો, અને 1500 કિંમતનો કરંટ અફેર્સનો કોર્સ આમાં જ આવી જવાનો છે દોસ્તો. તો જો પહેલા પ્રયત્ન પાસ થવું હોય તો પછી ગણિત ગાઈડન્સ જે છે એ આપે લેવું પડશે. ચલો આગળ વધીએ. યસ, અર્ધ ન્યાયિક સંસ્થા, ક્વેશ્ચન નંબર 2, અર્ધ ન્યાયિક સંસ્થા એટલે શું, તેની ઉપયોગિતા ઉદાહરણ સાથે સમજાવો અને આ સંસ્થાની મર્યાદાઓની પણ ચર્ચા કરવાની વાત થાય છે. પેલા એ સમજી લો કે કોઈ પણ સંસ્થા છે દોસ્તો, એ સંસ્થા એક તો કેવી હશે, તો કે એક સંસ્થા હશે જેને કહેવાય બંધારણીય સંસ્થા, જેનો બંધારણમાં કંઈક ઉલ્લેખ કરેલો હશે. મતલબ કે અનુચ્છેદ 315 યુપીએસસી ની વાત કરીએ છીએ તો આ બંધારણીય સંસ્થા કહેવાય. અનુચ્છેદ 324 ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તો આ બી બંધારણીય સંસ્થા. એક છે જેને કહેવાય ગેરબંધારણીય સંસ્થા, જેનો બંધારણમાં કોઈ ઉલ્લેખ હોતો નથી, માત્ર વ્યવસ્થાના ભાગ રૂપે એની સ્થાપના થાય. નીતિ આયોગ અત્યાર સુધી આયોજન પંચ હતું એ. આ કેવી સંસ્થા કહેવાય? તો કે ગેરબંધારણીય સંસ્થા કહેવાય, નીતિ પંચ. અને ત્રીજું છે એને કહેવાય વૈધાનિક સંસ્થા. વૈધાનિક સંસ્થાનો મતલબ એવો થાય કે સંસદમાં એક્ટ પાસ કરી અને તેમની સ્થાપના થઈ હોય, અને વૈધાનિક સંસ્થાની નીચે
એક બીજી સંસ્થા આવે જેને કહેવાય અર્ધ ન્યાયિક સંસ્થા. તો ચલો આપણે વાત એ કરવાની થાય છે કે અર્ધ ન્યાયિક સંસ્થા, કારણ કે દોસ્તો તમે પ્રિલિમ્સ આપવા જતા હોય ને ત્યારે બંધારણીય, ગેરબંધારણીય, વૈધાનિક આ સંસ્થા અને સંસ્થા વિશે આપ જાણી જાઓ તો ઓકે છે, તો તમારા માર્ક આવે. પણ અહીંયા તમને બંધારણીય નથી પૂછી, ગેરબંધારણીય નથી પૂછી, વૈધાનિક એ નથી પૂછી. વૈધાનિક ને, કારણ કે વૈધાનિકમાં પાછા જે છે એક આવશે નિયમનકારી, તમે જો નિયમનકારી કરીને ગયા છો તો એ પાછા ફિટ થશો, કારણ કે વાત તો થઈ જશે ની અર્ધ ન્યાયિક. તો શું કીધું, અર્ધ ન્યાયિક સંસ્થા શું છે તેની ઉપયોગીતા ઉદાહરણ સાથે ખાસ સમજાવો અને આ સંસ્થાની મર્યાદાઓની ચર્ચા કરો. કારણ એમ થાય કે સર પીએસઆઈ માં ક્યાં કામ આવશે, પણ મુન્ના અર્ધ ન્યાયિક સંસ્થા જે છે ખબર જ નહીં હોય તો આન્સર કેમ આપીશ, હે ને, પીએસઆઈ ની પ્રિલિમ કેમ સોલ્વ કરીશ. ચલો જોઈ લઈએ આપણે, પેલા ઇન્ટ્રોડક્શન ભૂલવાનું નહીં. મેન્સ આન્સર રાઇટિંગ માટેનો આઈડિયલ જે છે એ શું ગુરુ મંત્ર છે, પેલા ઇન્ટ્રોડક્શન પછી મેઇન કોર્સ. મેઇન કોર્સમાં પણ સબ ટાઇટલ 1, સબ ટાઇટલ 2 અને ત્રીજું કન્ક્લુઝન. જો આટલી વસ્તુ આવડી જાય તો મુખ્ય પરીક્ષા લગતા એકદમ સરળ રીતે આવડી જશે. અર્ધ ન્યાયિક સંસ્થા એટલે એવું સંગઠન છે કે જેની પાસે કાનૂન લાગુ કરનાર જેવી સમાન શક્તિઓ હોય છે. અર્ધ ન્યાયિક સંસ્થા એટલે એક એવી સંસ્થા છે કે જે કાનૂન લાગુ કરનાર જેવી ક્ષમતાઓ ધરાવતી હોય, પરંતુ તે ન્યાયાલય નથી હોતા. યસ, યાદ રાખજો, કોઈ પણ સંસ્થા ત્યારે જ અર્ધ ન્યાયિક સંસ્થા કહી શકાય જેમની પાસે ન્યાય કાર્ય અંગે કંઈક વિશેષતાઓ હોય છે. અને અર્ધ ન્યાયિક ક્વાસી જ્યુડિશિયલ, જેમની પાસે કંઈક જ્યુડિશિયલ પાવર હોય, અર્થાત ન્યાયાલયના તમામ વિવાદ અંગે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા હોય. જ્યારે અર્ધ ન્યાયિક સંસ્થાઓ અમુક વિશેષ ક્ષેત્ર સુધી સીમિત હોય છે, હે ને, ન્યાયાલય શું છે કે તમામ વિવાદ અંગેનો નિર્ણય લે છે, ત્યારે અર્ધ ન્યાયિક સંસ્થા શું છે કે પર્ટિક્યુલર કોઈ સેગમેન્ટ, પર્ટિક્યુલર કોઈ સેક્ટર માટે જ જે છે એ અલગ અલગ પ્રકારના નિર્ણય લેવાની ક્ષમતા, તેમના દ્વારા અપાયેલ દંડ તેની પ્રકૃતિ પર નિર્ભર હોય છે, જે ન્યાયાલયમાં અપીલ કરી શકાય છે. કે અર્ધ ન્યાયિક સંસ્થા એટલે શું કે એવી સંસ્થા કે જેમની પાસે કાનૂન લાગુ કરનાર જેવી સંસ્થા હોય, પણ એ ન્યાયાલય નથી, કારણ કે ન્યાયાલય તમામ વિવાદોનું નિરાકરણ લાવે છે. જ્યારે અર્ધ ન્યાયિક સંસ્થા અમુક સેક્ટર, અમુક ક્ષેત્ર પૂરતી સીમિત હોય છે. ઓકે, ચલો જોઈ લઈએ ભારતમાં અર્ધ ન્યાયિક સંસ્થાઓના ઉદાહરણ. પહેલું, ભારત પ્રતિસ્પર્ધા આયોગ, સીસીઆઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, પેલી એક સંસ્થાનું નામ આપી દીધું. ભારતમાં પ્રતિસ્પર્ધા કાનૂનમાં વર્ણિત શબ્દ આવ્યો છે, વર્ણિત, ઘણા લોકો લખે છે દર્શાવેલ, પણ ગણિત ગાઈડન્સના એસ્પિરન્ટ લખશે વર્ણિત. વર્ણિત પ્રાવધાનને લાગુ કરવા માટે બનાવવામાં આવેલ છે. તો મતલબ કે ભારતમાં પ્રતિસ્પર્ધા કાનૂન સીસીઆઈ આ એક્ટ આવ્યો તો 2002, એમને લાગુ કર્યો તો 2003. તો આ સંસ્થાને મેં બંધારણની સંસ્થા નહોતી કીધી, શું કામ, કારણ કે એનો બંધારણમાં ઉલ્લેખ નહોતો, અને હું ગેરબંધારણીય નહીં કહી દઉં કારણ કે એક્ટ આવ્યો છે. તો સીસીઆઈ મતલબ કે ભારતમાં પ્રતિસ્પર્ધા કાનૂનમાં વર્ણિત પ્રાવધાનને લાગુ કરવા માટે બનાવવામાં આવેલ છે. જો એવું ફલિત થાય, યાદ રાખજો, કે કોઈ પણ પ્રતિસ્પર્ધાને સીમિત કરવા માંગે છે તો એક દંડની કાર્યવાહી થઈ શકે છે. મતલબ કે ભારત દેશમાં ક્યારે એવું ફલિત થશે કે એક કરતા વધારે ધંધા વચ્ચે જો સ્પર્ધા થાય તો સ્પર્ધાનો લાભ જે છે એ લોકોને મળે, પરંતુ કોઈ એવું કંપની છે કે જે સ્પર્ધા કર્યા વગર પોતાની મોનોપોલી ક્રિએટ કરે તો પછી આ કાનૂનનો ભંગ થયો ગણાય, અને ત્યારે આ સંસ્થા અસ્તિત્વમાં આવશે. એટલે શું લખ્યું, જો એવું ફલિત થાય, અહીંયા તમે એવું લખશો એવું જણાય આવે તો માર્ક મળે નહીં, એવું ફલિત થાય કે કોઈ પણ પ્રતિસ્પર્ધાને સીમિત કરવા માંગે તો એક દંડની કાર્યવાહી થઈ શકે. કોઈ પણ ગંભીર મામલામાં કોઈ કંપની પર જેમણે પ્રતિસ્પર્ધા કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોય, તો પાછલા ત્રણ વર્ષના ટર્નઓવરના 10% સુધીનો દંડ થઈ શકે. હવે જો આ લખી દીધું છે, આ તમારા માટે એકદમ બહુ સારી બાબત કહેવાશે કે પાછલા 3 વર્ષ હોય તો એ 3 વર્ષનો કેટલા ટકા સુધી, 10%. એટલે પેપર સેટરને ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ, આ ઉમેદવાર માત્ર એક્ટ જ નથી જાણતો, એક્ટમાં દંડની બાબતને પણ જાણે છે. બીજી સંસ્થા છે જેને કહેવાય કેન્દ્રીય માહિતી આયોગ.
આ કેન્દ્રીય માહિતી આયોગ એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન 2005 માં આવ્યું. આ સંસ્થા કેન્દ્ર સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો અંતર્ગતના કાર્યાલયો, નાણાકીય સંસ્થા, સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમ વગેરે બાબતોમાં ફરિયાદ અને અપીલની સુનાવણી કરે છે. ઉદાહરણ સ્વરૂપ, જન સૂચના અધિકારી દ્વારા જાણકારી આપવાની મનાઈ કરવામાં આવે અથવા તો ખોટી જાણકારી આપવામાં આવી વગેરે બાબતમાં કેન્દ્રીય માહિતી આયોગમાં કાર્યવાહી થઈ શકે. વિશેષ કેન્દ્રીય માહિતી આયોગની સાથે સાથે રાજ્ય માહિતી આયોગ પણ હોય છે. જો આ બંને તાસ મળી ગયા છે, શું કામ? અહીં શું લખ્યું? કેન્દ્રીય માહિતી આયોગ. તો મેં શું લખ્યું? કેન્દ્ર સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશ. મેં રાજ્ય સરકાર ન લખ્યું, બીકોઝ રાજ્ય સરકાર માટે અલગ જ રાજ્ય માહિતી આયોગ છે. આ નાની બાબત જો તમારા ધ્યાનમાં ઘૂસી જશે ને દોસ્તો, અને એ ક્યારે આવશે? તમને એમ થાય કે સર મેં તો એ લખી નાખ્યું હતું કે કેન્દ્ર, રાજ્ય, કેન્દ્ર શાસિત. એ વસ્તુ ત્યારે આવશે કે જ્યારે તમે રોજની પ્રેક્ટિસ કરો દોસ્તો. કોઈ વ્યક્તિ જે છે, હું તમને એ મેચ્યોરિટી ક્યારે વસ્તુ કહેવાય, કોઈ વ્યક્તિને મેચ્યોરિટી બાય બોર્ન નથી આવતી, આ યાદ રાખજો. આજે હું એમ કહું છું કે દોસ્તો તમે પીએસઆઈ છો, આપ એક કોઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે રહો છો, આપને એક જે છે એક વર્ષનું ચાઇલ્ડ છે, કોઈ બાળક છે, તમે જે છે એ બાળકને નીચે ગાર્ડનમાં જે છે એ લટાર લગાવવા માટે નીકળ્યા છો, અને ત્યાં જ અચાનકથી તમારા જે સિનિયર પીઆઈ જે છે એ તમને મળી જાય છે. હવે તમે તમારા પીઆઈ સાથે કોઈ ક્રાઇમ એન્ડ રેશિયો બાબતે વાત કરતા હતા, ત્યાં બાળક જે છે એક વર્ષનું અચાનક જે છે એ રોડવા માંડે છે. તો શું દોસ્તો બાળકમાં મેચ્યોરિટી હોય એક વર્ષનો? એને ખબર હોય કે મારા પપ્પા કે મારા મમ્મીના સિનિયર પીઆઈ ઊભા છે ત્યારે મારે રડવું જોઈએ નહીં? ના, એ મેચ્યોરિટી બાયબોર્ન ના આવી. પણ એ જ બાળક જ્યારે 11 વર્ષનું થાય, તમે જે છે એ પીએસઆઈ તરીકે ઊભા હોય અને ત્યાં તમારા પીઆઈ જ ઊભા છે, તો તેવા સમયે દોસ્તો જે છે 11 વર્ષના બાળકને એ ખબર પડે કે મારા મમ્મી કે મારા પપ્પાના સિનિયર ઓફિસર ઊભા છે, તો મારે રડાય નહીં, મારું બિહેવ સારું રહેવું જોઈએ. આને કહેવાય મેચ્યોરિટી. તો કહેવાનો અર્થ એવો છે દોસ્તો કે મેચ્યોરિટી હંમેશા તમને જે છે ડે ટુ ડે ની જિંદગીના અનુભવ થાય, એવી રીતે આ તમારો જે મેન્સ રાઇટિંગ છે એ દિવસથી દિવસની તમારી પ્રેક્ટિસ થાય તો તમને આવશે, અધરવાઇઝ તમને નહીં આવે. એટલા માટે જ આપણે બેંચ લોન્ચ કરી લઈએ છીએ સ્પેશિયલ, કે રોજ હું તમને એક ક્વેશ્ચન આપી દઉં છું, રોજ તમને જે છે આપણી પેઇડ એપ્લિકેશનમાં સોલ્વ કરાવું છું. આ તો થોડા સમય માટે હું તમને યુટ્યુબમાં સોલ્વ કરાવીશ કે જેથી કરીને તમને અમુક જે લોકોએ પેઇડ સબસ્ક્રિપ્શન નથી લીધું એમને ધ્યાનમાં આવે, બાકી પેઇડ હશે તો રોજે રોજ એમને ક્વેશ્ચન લખાવીશું. ઓકે ચલો, એનાથી વિશેષ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આપ્યો છે ને એનજીટી 2010. આ સંસ્થા પર્યાવરણ બાબતમાં કોઈ પણ કાનૂની અધિકારનો વ્યક્તિ કે સંસ્થા દ્વારા નુકસાન થાય તો તેની ક્ષતિપૂર્તિ આપવાનું તથા પર્યાવરણ સંરક્ષણ અને અન્ય પ્રાકૃતિક સંસાધનના સંરક્ષણ સંબંધિત બાબતોમાં પ્રભાવિત કાર્યવાહી કરે. આ ચાર લાઈન લખી દો દોસ્તો, બીજી કોઈ પણ પ્રકારની આડાવડી વાત કર્યા વગર માણસ સમજી જાય કે નહીં નહીં નહીં, ક્વોલિટી કેન્ડિડેટ છે. આના સંદર્ભમાં વર્તમાનમાં જ આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર યમુના નદી કિનારે ઉત્પન્ન થયેલા જે છે એ પ્રદૂષણ બાબતે દંડ ફટકાર્યો હતો. જો એમને એક એક્ઝામ્પલ બી મળી ગયું દોસ્તો, એટલે એમને ખ્યાલ આવી જાય. એનાથી વિશેષ દૂરસંચાર વિવાદ સમાધાન અને અપીલ ન્યાયાધિકરણ મતલબ કે TDSAT, ટેલિકોમ્યુનિકેશન ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપ્લેટ ટ્રિબ્યુનલ, હે ને, આપણે જે ટ્રાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ ટ્રાયનો જે એક્ટ આવ્યો છે એ ટ્રાય જે છે એનો કોઈ પણ ભંગ કરે તો તમે ક્યાં જઈ શકો? TDSAT માં જઈ શકો, આ યાદ રાખજો. તો આ દૂરસંચાર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા વિવાદોના સુનાવણી કરે છે અને તેના નિરાકરણ લાવે છે. વર્તમાન સમયમાં જ રિલાયન્સ જીઓ દ્વારા ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી હતી, તેની સામે વોડાફોન એરટેલ દ્વારા લગાવવામાં આવેલ આરોપની સુનાવણી કરવામાં આવેલી છે. જીઓ તમને ફ્રી ઓફ કોસ્ટ આપ્યા જ કરશે, તો અલ્ટિમેટ શું થશે? જો મફતનું જ બધું મળ્યા કરશે તો બધા જીઓના જ જે છે એ ક્લાયન્ટ થઈ જશે, તો આ કંપનીઓ કમાશે કેમ? આવું ન ચાલે. તો એનો વિવાદનું નિરાકરણ કોણ લાવશે? TDSAT લાવશે. આ પણ એક અર્ધન્યાયિક સંસ્થા કહેવાશે. હવે સમજો, ત્રણ સંસ્થાનું નામ તમે લખી દીધું, પછી અર્ધન્યાયિક સંસ્થાઓની મર્યાદાઓ એ તમારે ભૂલવાનું નથી. કદાચ કોઈ ઉમેદવાર હશે ને દોસ્તો, એને અર્ધન્યાયિક સંસ્થાઓ ખબર હશે.
અર્થ ન્યાયિક સંસ્થાઓ એટલે એને ખબર હશે કે અમુક બાબતમાં એની પાસે જે છે એ કોઈ પણ ત્યાં સાક્ષી તરીકે બોલાવી શકે, કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરવા માટે કહી શકે, અને જો એવું ન કરે તો એને દંડની કાર્યવાહી થાય, આ ખબર હશે. પણ અર્ધ ન્યાયિક સંસ્થાઓની મર્યાદાઓમાં એક તો વહીવટી અધિનિર્ણયોની કાર્યવાહી અંગે પ્રકાશન નથી કરી શકતા, જે વહીવટી બાબતના નિર્ણયો છે એમાં કશું ના કરી શકે, તથ્યોની યોગ્ય તપાસ પણ આ લોકો નથી કરી શકતા, આ સંસ્થાની નિર્ણયની વિરુદ્ધમાં અપીલ પણ કોર્ટમાં કરી શકાય છે. આ બધી એની મર્યાદાઓ છે. એક તો એમની પાસે કોઈ તપાસ એજન્સી નથી, એટલે તપાસ નહીં કરી શકે, પ્લસમાં એ નિર્ણય લેશે એની વિરુદ્ધમાં કોર્ટમાં તો જવાશે, અને જે વહીવટી અધિનિર્ણયો છે એના માટે તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી શકતા. તો આ શું થઈ ગઈ, એમની મર્યાદાઓ થઈ ગઈ. ઉપરોક્ત મર્યાદા હોવા છતાં પણ આવી સંસ્થાઓ દ્વારા નિમ્નલિખિત કારણોના લીધે મહત્વ સાબિત થાય. આવી સંસ્થાઓ ન્યાયપાલિકાના કારભારને ઓછો કરે છે. આવી સંસ્થાઓ જટિલકૃત મુદ્દાઓના વિશે સમાધાન કરવા માટે સક્ષમ છે. ઓછા ખર્ચે તીવ્ર ન્યાય પણ આપે છે. આ અંતર્ગત ખુલ્લી કાર્યવાહી અને તર્કના આધારે જે છે નિર્ણય લેવામાં આવે છે. ઓકે, તો આ જે વસ્તુ હતી તમે લખી દો દોસ્તો, તો તમારે મસ્ત મજાનો તમારો આઈડિયલ એક આન્સર જે છે એ થઈ જવાનો છે. આવતીકાલે ફરીથી 30 એપ્રિલે દોસ્તો જે છે આપણે મળીએ છીએ, અને ઇતિહાસના જે છે એ હું તમને બે પાછો અલગ ક્વેશ્ચન લખાવવાનો થાય છે. ઇતિહાસના ક્વેશ્ચન કયા છે એ આવતીકાલે સવારે ટેલિગ્રામ ચેનલમાં હું તમને મૂકી દઈશ. ઓકે, સવારે 9 વાગ્યે મૂકી દઈશ, સાંજે પાછા 9 વાગ્યે તમારે જ સોલ્વ કરીને લઈ આવવાના છે. ત્યાં સુધી મને રજા આપો દોસ્તો. આપ જો છે પેઇડ જે છે એ કોર્સ લેવા ઈચ્છતા હોય તો આજે જ લઈ લેજો, આપની તૈયારીઓને અત્યારથી જ કટિબંધ કરી દેજો, પછી એવું ના થાય કે પાછળ આપણે રહી જઈએ, હે ના. અને ઉદાહરણ દ્વારા મેં આપને સમજાવી દીધું છે કે ભાઈ અત્યારથી જ પ્રેક્ટિસ આપણે કરવી પડશે. ચલો, ત્યાં સુધી રજા આપો, મળીએ છીએ દોસ્તો આવતીકાલે સાંજે 9 વાગ્યે. થેન્ક યુ વેરી મચ, આવજો, બાય બાય, સિયા.